समाचार ना प्रायोजक छे कला लाइफस्टाइल। गुजरातना प्रसिद्ध यात्राधाम अंबाजीमां खुली गई सुरक्षा व्यवस्थानी पोल, मंदिरना मुख्य द्वार नजीकथी मळी आव्यो बॉम्ब। बनासकांठा जिल्लाना मार्गो बन्या खुन्ना प्यासा। थरादवाव हाईवे पर वरराजानी गाड़ी शणगारवा गयेला मित्रोने नड्यो अकस्मात, एकनुं घटना स्थळे मौत। अंबाजीना त्रिशूळिया ढाळमां विद्यार्थीओथी खीचोखीच भरेली बस टकराई पहाड़ साथे। बसमां हता कैपेसिटी करता वधारे बाळको। बनासकांठा जिल्लामां छेतरपिंडीनो सिलसिलो चाली आवे छे वर्षोथी। 6.5 वर्ष अगाउ देना गुजरात ग्रामीण बैंक साथे छेतरपिंडी आचरनारा वधु एक शख्सनी डीसा तालुका पोलीसे करी अटकायत। डीसा नगरपालिकाना विपक्षी सदस्य शहेरमां चाली रहेली मार्गो बनावानी कामगीरीमां गैरीती आचरवामां आवती होवाना कर्या आक्षेपो। हवे जोईए समाचार विगतवार। शक्तिपीठ अंबाजीमां आजे देशी बॉम्ब मळी आवता तंत्र दोड़तुं थई गयुं हतुं। यात्राधाम अंबाजीमां दररोज लाखों भक्तों मां अंबाना दर्शन माटे आवे छे, त्यारे आजे सवारे मंदिरना प्रवेश द्वार परथी एक कागळमां देशी बॉम्ब मळी आवता पोलीसे सघन तपास हाथ धरी हती। ज्यारे आ मामले मंदिर परिसरनी सघन चकासणी करता मंदिरमांथी कोईपण शंकास्पद चीजवस्तु मळी आवी न हती। मंदिरना मुख्य द्वार सुधी आ रीते देशी बॉम्ब मूकी देवानी घटनाए अंबाजीनी सुरक्षा व्यवस्था सामे सवाल उभा करी दीधा छे। बनासकांठा जिल्लामां आवेलुं अंबाजी मंदिर भारतना 51 शक्तिपीठमां एक छे। लाखों भक्तों मां अंबाना दर्शन माटे आवता होय छे, त्यारे आजे अंबाजी मंदिरना प्रवेश द्वार पासेथी देशी बनावटनो बॉम्ब मळी आव्यो हतो, जेने लई पोलीस दोड़ती थई गई हती। ताजेतरमां ज गुजरात एटीएस द्वारा आईएसआईएसना बे आतंकी पकड़ाया छे, त्यारे अंबाजी मंदिर पासेथी बॉम्बनी माहिती आवतानी साथे ज जिल्लाना उच्च पोलीस अधिकारीओ अंबाजी पहोंच्या हता। બોમ્બની માહિતી મળતા જ સમગ્ર મંદિર પરિસરની તપાસ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એફએસએલની મદદ લઈ દેશી બોમ્બની ચકાસણી કરવામાં આવી, જેમાં કોઈ જ હાનિ પહોંચાડે તેવી કોઈ બાબત મળી આવી નથી, જેથી અંબાજી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। જે આજે સવારે પોલીસને એક શંકાસ્પદ વસ્તુ મળી છે એની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જે શંકાસ્પદ વસ્તુ દેશી બોમ્બ જેવી લાગતી હતી એને પોલીસે એફએસએલના અધિકારી મારફતે ચકાસણી કરાવતા પ્રાથમિક દૃષ્ટિએ એ જે ફટાકડા છે એવી વસ્તુ છે। કાલે રાત્રે કેટલાક વરઘોડા જાહેર રસ્તા ઉપરથી નીકળ્યા હતા અને આમાંથી જે ફટાકડામાં જે કોઠી કહેવાય છે એના જે અંશ છે અને આવા કોઈ લોખંડની કે બીજી કોઈ હાનિકારક કોઈ જીતને જોખમ કરી થાય એવી કોઈ વસ્તુ આમાં મળી આવી નથી અને અત્યારે જે અંબાજી જે પ્રથમ સુરક્ષા બંદોબસ્ત છે આમાં પોલીસ જે છે એકદમ અલર્ટ છે અને કડકાઈથી ચેકિંગ કરી રહી છે। ભાવનગર અને જામનગરમાં જે આઈએસએસના આતંકવાદીઓ પકડાયા છે એના અનુસંધાને મહેરબાન એસપી સાહેબના હુકમથી અમે અંબાજી મંદિર અને આજુબાજુનો એરિયા સિક્યોર ડોગ સાથે રાખી ચેક કરેલ છે, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। આજે બીડીડીએસ ટીમ પાલનપુર અને ડોગ સ્કોટ પાલનપુર બંને જણા હાજર છીએ અને ચેકિંગ દરમિયાન કોઈ વસ્તુ શંકાસ્પદ મળેલ નથી। હવે એની અંદર અત્યારે લગ્નની સિઝન ચાલતી હોય એ ગઈ રાતના 4-5 વરઘોડા નીકળેલા અને પોતાના લગ્ન પ્રસંગે ફટાકડા અને આતશબાજીની એ લોકો કામગીરી કરતા હતા એ દરમિયાન અત્યારે જે શંકાસ્પદ જે અંદાજિત બોમ્બ જેવું જે દેખાય છે એ ખરેખર રાતે રાતના ટાઈમે આ ફુવારા ફોડેલા છે, એ ફુવારા ફોડેલા છે એમાં અમુક પાવડર નહીં રહી ગયેલું છે, એ પ્લાસ્ટિકનો જ બોલ છે, આ સિવાય અન્ય કંઈ વસ્તુ છે નહીં અને આ ના છરા નથી એની અંદર જે આકાશમાં જઈને ફૂટે અને તારામંડળ જેવું જે રચાય ને એના માટેનો છે, આની અંદર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બીજું કોઈ પણ પ્રકારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ હોય એવું જણાતું નથી। પ્રથમ દ્રષ્ટિએ બીડીએસની ટીમે તથા અમારી પોલીસની ટીમે વિગતવાર તપાસ કરી તો આ રાતના ટાઈમે ફૂટેલો એક બોલ જ છે જે ફુવારા અને દિવાળી ઉપર ફોડવામાં આવતા કાયદેસરના બોમ્બ જ છે, આ સિવાય કંઈ છે।
અંબાજી અંબાજી તો છેલ્લા ચાર દિવસથી અંબાજી મંદિર અને આજુબાજુના વિસ્તારમાં બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડથી સતત ચકાસણી ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. જે આ વસ્તુ મળેલું છે એ જનરલી એક જાતની અફવા છે, આ સિવાય વિશેષ કંઈ છે નહીં. તો તેમ છતાં હું અમારા એફએસએલથી વિગતવારની તપાસ કરાવું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે સવારે કોઈ અજાણ્યા મુસાફરે રાજસ્થાન તરફ જઈ રહેલી બસમાંથી કાગળમાંથી કોઈ ચીજ બહાર ફેંકી છે તે વાત સામે આવતા પોલીસ તેની તપાસ કરી રહી હતી. જેની તપાસ કરતા તેમાંથી દેશી બોમ્બ મળી આવ્યો હતો. પોલીસે બસની પણ તપાસ કરી પણ તેમાંથી કંઈ મળી આવ્યું ન હતું. જે બાદ એફએસએલની મદદથી દેશી બોમ્બની તપાસ કરવામાં આવી, જેમાં લગ્નમાં ઉપયોગમાં લેવાતા ફટાકડામાંનો એક ફટાકડો છે તે બાબત સામે આવી છે. પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ અંબાજી પોલીસ મથકે નોંધી છે, જ્યારે સમગ્ર મંદિર પરિસરની સઘન ચકાસણી હાથ ધરી છે, જેમાં કોઈ પણ બાબત સામે આવી નથી. જે પ્રકારે અંબાજી મંદિરને આતંકવાદીઓ નિશાન બનાવવાના પેંતરા રચતા હોવાની હકીકતો સામે આવી રહી છે, ત્યારે અંબાજી મંદિરની આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ જોખમી કહેવાય અને જિલ્લા પોલીસ મંદિરની સુરક્ષાને લઈ જે દાવા કરી રહી છે તે દાવાઓમાં કેટલો દમ છે તે આજની આ ઘટના પરથી ખ્યાલ આવી જાય છે. લાકડી તાલુકાના કુડા ગામના ચકચારી મર્ડર કેસમાં દિયોદર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે ઘટના માટે ચાર જણાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. બનાસકાંઠા જિલ્લાના લાકડી તાલુકાના કુડા ગામે 2013માં થયેલ હત્યાના મામલે આગથરા પોલીસ મથકે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ઘટનાની તપાસમાં પોલીસે તપાસ દરમિયાન ચાર શખ્સો સામે ઠોસ પુરાવા એકત્રિત કરીને આ ગુનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ આ સનસનીખેજ ઘટના અંગેનો કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ ઘટનાના તહોમતદાર તમામ ચાર આરોપીઓને કોર્ટે આજીવન કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. આ આખી ઘટના પર નજર કરીએ તો બનાસકાંઠાના લાકડી તાલુકાના માણકી ગામના કસ્તુરભાઈ પટેલના લગ્ન બાજુના જ ગામ કુડામાં જસીબેન પટેલ સાથે થયા હતા, પરંતુ કસ્તુરભાઈ પટેલની પત્ની જસીબેન કુડા ગામના ભરત પરમાર સાથે આડા સંબંધો ધરાવતા હતા, જેના લીધે જસીબેન નામની આ મહિલાને તેનો પતિ પ્રેમમાં વિલન બનતો હોવાનો આભાસ થતા પતિનો કાંટો કાઢવા જસીબેને તેમના પતિને મોબાઈલ ઉપર ફોન કરી કુડા ગામે મળવા બોલાવેલ, જ્યાં જસી પટેલ અને તેનો પ્રેમી ભરત પરમાર તેમજ અન્ય ત્રણ સાગરીત સાથે હત્યા કરવાના આયોજનથી ઉભા હતા. આ ચારેય જણા ભેગા મળી કસ્તુરભાઈ પટેલની હત્યા કરી લાશને બાવળોની જાળીમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ આગથડા પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસ આજે દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા તમામ ચારે આરોપીઓને આજીવન કેદ અને રૂપિયા 10,000 નો દંડ ફટકારાયો છે. ટૂંકમાં હકીકત એવી છે કે મરનારના પત્ની એટલે કે હાલની આરોપી જસીબેને પોતાનો પતિ ના ગમતો હોવાથી તેને બીજા આરોપીઓ સાથે મળી જઈ અને પોતાના પતિનું ક્રુઅલ્ટી રીતે મર્ડર કરાવેલ. જે કેસ નામદાર કોર્ટમાં એડિશનલ સેશન્સ કોર્ટ દિયોદરમાં ચાલી જતો, નામદાર કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા 10,000 નો દંડ ફરમાવેલ છે અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલો છે. આજકાલ ઇન્ટરનેટના યુગમાં પાયરેટેડના ગુનાઓની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. દરેકના પાયરેટેડ વર્ઝન ઇન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ થતા હોવાના લીધે મ્યુઝિક કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે મ્યુઝિક કંપનીઓ દ્વારા પોતાની કંપનીના પાયરેટેડ ઓડિયોની ચકાસણી કરવા માટે અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે અંબાજીમાં ટી સિરીઝ કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસરે દરોડો પાડીને 2 દુકાનોમાંથી ટી સિરીઝના પરવાના વગરના મ્યુઝિક આલ્બમ ઝડપી પાડ્યા હતા. આ બંને દુકાનો મોબાઈલમાં ડાઉનલોડિંગની હતી. ટી સિરીઝના એક્ઝિક્યુટિવ ઓફિસરે આ અંગે અંબાજી પોલીસને ફરિયાદ કરતા પોલીસે આ દુકાનોમાંથી સ્ટોરેજ ડિવાઇસ અને કોમ્પ્યુટર જપ્ત કરી કોપીરાઇટનો ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શનિવારના રોજ હું અને અમારી ટીમ સાથે અમે અંબાજી ખાતે તપાસમાં હતા, ત્યારે અમને જાણવા મળ્યું કે અંબાજી વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ વિધાઉટ લાઇસન્સ ડાઉનલોડિંગનો વેપાર થઈ રહ્યો છે. ત્યારે અમે પોલીસ સ્ટેશન જઈ અને પીએસઆઈ સાહેબને વાત કરી, અમને હકીકતથી જાણ કરતા એમને સાથે રાખી અને અંબાજી મેઇન બજાર વિસ્તારમાં આવેલ લીલાસા મોબાઈલ અને બ્રહ્માણી મોબાઈલમાં રેડ કરેલ. ત્યાંથી વગર લાઇસન્સે ડાઉનલોડિંગ કરતા એ ઝડપાયેલ અને એમનો મુદ્દા માલ સીપીયુ લેપટોપ વગેરે પોલીસ સ્ટેશન ખાતે જમા કરેલ. મારું નામ રાજુભાઈ કેશરભાઈ ભૂતડિયા. હું ટી સિરીઝ સુપર કેસર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી
એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળકોની પ્રતિભાને નિખારવા માટે અલગ અલગ શાળાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામની નૂતન ભારતી મડાણા ગામની હાઈસ્કૂલ ખાતે પ્રતિભા શોધ બાળ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 19 શાળાના 421 વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. પ્રતિભા શોધ બાળ સ્પર્ધામાં કબડ્ડી, ખો ખો, દોડ, સંગીત સ્પર્ધા, ચેસ, કેરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો. ડિસ્તા શહેરમાં કાર્યરત વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોની કાર્યક્ષમતામાં વધારો કરવાના આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરની શરૂઆત પંચીકરણ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અગ્નિહોત્ર કરાવી યોગાસન કરવામાં આવ્યા હતા. યોગાસન સંપન્ન થયા બાદ શાખા યોજીને અલ્પાહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યા ભારતી અખિલ ભારતીય પ્રશિક્ષણના પ્રમુખ અશોકજી પાંડાએ પ્રવચન આપ્યું હતું. આજે મોટી સંખ્યામાં આદર્શ વિદ્યા સંકુલના શિક્ષકો અને શહેરના આગેવાનોએ આ ચિંતન શિબિરમાં જોડાયા હતા. આજે આદર્શ વિદ્યા સંકુલમાં શિક્ષકો અને ટ્રસ્ટીગણ માટે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ચિંતન શિબિરમાં સામૂહિક ચિંતન અને શિક્ષણ કાર્યને કેવી રીતે સારું બનાવી શકાય, વિદ્યાર્થીઓનું કેવી રીતે ઘડતર કરી શકાય એ માટે ચિંતન શિબિરનું આયોજન કરેલ છે. એમાં માનનીય અશોકજી પંડા, તેઓ વિદ્યા ભારતીના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ છે, તેઓ માર્ગદર્શન આપશે. સાથે સાથે ઇન્દુમતીબેન કાટધરે, જેઓ પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ છે, એ પણ માર્ગદર્શન આપવાના છે. આખો દિવસ બધા સાથે રહીને ચિંતનની સાથે શિક્ષણ કાર્યને કેવી રીતે સારું બનાવી શકાય એ માટે સહિયારો પ્રયત્ન કરી રહ્યા છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના માર્ગો બન્યા ખૂનના પ્યાસા. થરાદવાવ હાઈવે પર વરરાજાની ગાડી શણગારવા ગયેલા મિત્રોને નડ્યો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત. અંબાજીના ત્રિશુળિયા ઢાળમાં વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી બસ ટકરાઈ પહાડ સાથે. બસમાં હતા કેપેસિટી કરતા વધારે બાળકો. બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડીનો સિલસિલો ચાલી આવે છે વર્ષોથી. 6.5 વર્ષ અગાઉ દેના ગુજરાત ગ્રામીણ બેંક સાથે છેતરપિંડી આચરનારા વધુ એક શખ્સની ડીસા તાલુકા પોલીસે કરી અટકાયત. ડીસા નગરપાલિકાના વિપક્ષી સદસ્યે શહેરમાં ચાલી રહેલી માર્ગો બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના કર્યા આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. કલા, કલા, લાઇફસ્ટાઇલ, લાઇફસ્ટાઇલ. હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અન્ડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અન્ડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક શોર્ટ્સ, કેપરી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્પ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા.
વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં આજે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ અકસ્માત થયા છે. આજે અંબાજી દાતા હાઈવે પર એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો. અંબાજીથી પરત આવી રહેલા દિયોદર તાલુકાના લીલાધર ગામના સ્કૂલના પ્રવાસી બાળકોને અકસ્માત નડ્યો છે. દિયોદર સ્કૂલમાંથી બાળકો અંબાજી પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ગમખર અકસ્માત સર્જાયો હતો. લીલાધર સ્કૂલના આશરે 10 જેટલા બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંબાજીથી પરત ફરતા આવતા ત્રિશુલ્ય ઘાટ નજીક આ અકસ્માત સર્જાયો છે અને આ સ્થળ પર વારંવાર અકસ્માતો બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ડ્રાઈવર દ્વારા બસ પરનો કાબુ ગુમાવતા બસનો અકસ્માત સર્જાયો, પરંતુ ડ્રાઈવરની સૂચકતાએ બસ પહાડ સાથે જઈ અથડાઈ, જ્યારે બીજી બાજુ ઊંડી ખીણ હતી. આ અકસ્માતમાં 10 બાળકો ઘાયલ થયા છે. તમામને સારવાર અર્થે દાતાર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ બાળકોની સ્થિતિ સારી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ બસમાં 83 જેટલા બાળકો હતા, જે સ્કૂલ પ્રવાસના કાયદાની વિરુદ્ધ છે. અગાઉ પણ આ જ ઘાટમાં શાળાના બાળકોની ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં શાળાની બેદરકારી બહાર આવી હતી. આજે ફરીવાર આવી જ ઘટના સામે આવી છે. આ મામલે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોનો સંપર્ક કરતા તેમણે આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાળકોને નિયમો વિરુદ્ધ કરવામાં આવતા પ્રવાસ મામલે તંત્ર અને સ્થાનિક શિક્ષણ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તો આગામી સમયમાં આવી ઘટનાઓ નિવારી શકાય છે. બનાસકાંઠા જિલ્લાની સડકો ખૂનની પ્યાસી હોય તેમ આ માસમાં બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે થરાદ વાવ હાઈવે પર ધીમા 3 રસ્તા નજીક સ્કોર્પિયો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુઈગામ તાલુકાના ભરડવા ગામે યોજાઈ રહેલા લગ્નમાં વરરાજાની ગાડીને શણગારવા માટે વરરાજાના મિત્રો સ્કોર્પિયો ગાડી લઈને થરાદ ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ધીમા 3 રસ્તા નજીક અચાનક ટ્રેક્ટર આવી જતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે સ્કોર્પિયો ગાડી અને ટ્રેક્ટરના કુર્ચે કુર્ચે ઉડી ગયા હતા અને અકસ્માતમાં ભરડવાના 22 વર્ષીય દિનેશ રાજપૂતનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દર્દનાક ઘટનાથી ભરડવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ રોડ પર આજરોજ વહેલી સવારે એક 19 વર્ષીય યુવક ડાભી દશરથસિંહ વિજુભા સાયકલ લઈને શિહોરી તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન શિહોરી પાટણ રોડ પર તમાકુની ખડી પાસે પાટણથી શિહોરી આવી સ્વિફ્ટ ગાડી ચાલકે પૂર ઝડપે પોતાની ગાડી હંકારી ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા આ યુવકને પાછળથી જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જો કે ગાડી ચાલક આ ઘટના બાદ પોતાની ગાડી લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને કાંકરેજના કુંવારવા ગામે દૂધ ડેરીના મંત્રી જેસુંગભાઈ બોર ઉપર ગાડી સંતાડી દીધી હતી, પરંતુ યુવકના સગા સંબંધીઓ અને ગામના આગેવાનોએ આ અકસ્માત કરનાર ગાડી અને ગાડી ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે કુંવારવા આકોલી ગામનું લોકેશન મળતા ટોળું જેસુંગભાઈ બોર ઉપર પહોંચી કપડાથી ઢાંકેલી ગાડી જોતા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા ઘટના સ્થળે શિહોરી પીએસઆઈ HK મકવાણાએ પહોંચી ગાડીની તપાસ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવકનું શિહોરી રેફરલ ખાતે ડોક્ટર માનસિંહ આર ચૌધરી દ્વારા PM કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે યુવકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં તાજેતરમાં જ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દ્વારા આ વિસ્તારમાં વારંવાર બનતી આગની ઘટનાઓ માટે ફાયર ફાઈટરની માંગણી અંગે રજૂઆત કરી હતી, પરંતુ સ્થાનિક લોકોની આ માંગણી હજુ સંતોષાઈ નથી ત્યારે આગ લાગવાની ઘટનાઓ હજુ પણ ચાલુ છે. અગાઉ વાવ તાલુકાની પ્રાથમિક શાળા નજીક આગની ઘટના બની હતી, ત્યારબાદ વધુ એક ઘટના વાવ તાલુકાના ભાજલી ગામમાંથી સામે આવી છે. વાવ તાલુકાના ભાજલી ગામમાં ખેતર ધરાવતા પરસોત્તમભાઈ જોશીના ખેતરમાં અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ ઘટના બનતા વાવના મામલતદાર અને નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ખાનગી ટેન્કરોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટના બની ત્યારે પવનની ગતિ એકદમ મંદ હોવાના લીધે આગ વધુ ફેલાઈ શકી નહોતી અને તેના લીધે ખેતરમાં આવેલો જીરાનો પાક બચી ગયો હતો. આ ઉપરાંત ગનીમતે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ધાનેરા પ્રાંત કચેરી ખાતે આજે સરકારના પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સવલત માટે અને તેમના પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર લોકોની રજૂઆત તેમજ તેમને પડતી મુશ્કેલી દૂર કરવા નાગરિકોના ઘર સુધી જઈ તેમને ન્યાય આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારની સૂચનાથી પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરી રહી છે। આજે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સંયુક્ત પ્રગતિ સેતુ કાર્યક્રમ ધાનેરા ખાતે યોજાયો હતો। જિલ્લા કલેક્ટર જેનુ દેવાનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સાથે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને એક પછી એક અરજદાર દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કુલ 200 જેટલા અરજદાર દ્વારા 190 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગના અધિકારીને લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી અને યોગ્ય સમય મર્યાદામાં તમામ પ્રશ્નોના નિકાલ લાવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી। આજે મુખ્ય રજૂ થયેલા પ્રશ્નોમાં પાણી, વીજળી, દબાણ, રસ્તા સહિત ધાનેરામાં બંધ પડી રહેલી 18 કરોડ ભૂગર્ભ ગટર યોજનાને ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ હતી। પ્રગતિ સેતુ કાર્યક્રમ હતા, તેમાં ધાનેરા અને દાંતીવાડાના ઘણા બધા પ્રશ્નો આવેલા છે। 190 જેટલા અરજદારો એ લોકોના ઘણા બધા 250 જેટલા પ્રશ્નો રજૂ કરેલા છે। એમાં મેઇનલી ગામના વીજ લાઈનને લગતા પ્રશ્નો, પાણીના રસ્તા લગતા પ્રશ્નો, રસ્તાના દબાણના ઇસ્યુઓ, એવા ઇસ્યુઓ એ લોકો આપણા અધિકારીઓ સામે રજૂ કરેલા છે અને જિલ્લા વહીવટીતંત્ર વતી અમે અધિકારીઓને ખાસ સૂચના આપેલી છે અને ટાઈમલી ઉઠવાણ આપેલા છે એ પ્રશ્નોના નિકાલ કરવા માટે અને જે બજેટના અને નીતિ વિષયક લગતા પ્રશ્નો છે એ અમે સોર્ટ આઉટ કરીને અમે સરકારશ્રીમાં એ મોકલી આપવામાં આવશે। તાજેતરમાં જ પાલનપુર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર 13 વિભાગની ચેસ સ્પર્ધામાં લાકડી તાલુકાના કુડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નવઘણ ઝાલાએ સમગ્ર જિલ્લામાંથી તૃતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં લાકડી તાલુકાના નાનકડા ગામ એવા કુડા ગામનું ગૌરવ વધાર્યું છે। આ વિદ્યાર્થી દ્વારા હાંસલ કરવામાં આવેલી આ સિદ્ધિ બદલ રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા નવઘણ ઝાલાને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડીની ઘટનાઓ આજકાલ ખૂબ જ વધી ગઈ છે। એક તરફ સાધ્વી છે તો બીજી તરફ અર્બુદા ક્રેડિટ સોસાયટી, પરંતુ જિલ્લામાં છેતરપિંડીની આ નવી ઘટના નથી। વર્ષ 2011ના ઓગસ્ટ મહિનામાં પણ ડીસા તાલુકા પોલીસ મથકમાં આવી જ એક મોટી છેતરપિંડીની ઘટના નોંધાઈ હતી। આ ઘટના ડીસા તાલુકાના સમો મોટા ગામની દેના ગ્રામીણ ગુજરાત બેંકમાં બની હતી। આ બેંકમાં જે તે સમયે ફરજ બજાવી રહેલા અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી, પરંતુ આ સમગ્ર મામલો બહાર આવતા પાટણના દેના ગુજરાત ગ્રામીણ ગુજરાત બેંકના વિજિલન્સ અધિકારીએ કુલ 81 લોકો સામે બેંક સાથે છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં સમયે બેંકમાં ફરજ બજાવતા અને અત્યારે ગાંધીનગર જિલ્લાની સાથે જ દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જૂના ડીસાના સુલેમાનભાઈ ગફારભાઈ નાગોરી સામે પણ ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદને વર્ષો વીતી જવા છતાં આ આરોપી પોલીસની પકડથી દૂર હતો, ત્યારે ડીસા તાલુકા પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે। 2008થી 2010ના સમયગાળા દરમિયાન દેના ગ્રામીણ બેંકના સ્થાનિક બ્રાન્ચ મેનેજરે પોતે અને પોતાના કર્મચારીઓ તથા અન્ય આરોપીઓ સાથે મળી અને અંદાજિત ₹2.25 કરોડની જે ઉચાપત કરેલી હતી તે સંદર્ભે બેંકના વિજિલન્સ અધિકારી અજયકુમારે સને 2011-30-8-2011ના રોજ પોતાની ફરિયાદ આપી અને આ 81 આરોપીઓ વિરુદ્ધ 2.25 કરોડ રૂપિયાની ઉચાપત કરેલાની ફરિયાદ નોંધાવેલી હતી। જે 2011થી 2011-16 સુધીમાં ટોટલ આરોપીઓની સંખ્યામાંથી હાલમાં 5 આરોપીઓ વિરુદ્ધ કોર્ટ હાઈકોર્ટનો સ્ટે આવેલો છે, 3 આરોપીઓ મરણ ગયેલા છે, 8 આરોપીઓ હાઈકોર્ટની અંદર પોતાની વિરુદ્ધની ફરિયાદ જે છે તે ક્વેશ કરવા માટે ગયેલા છે અને ગઈકાલે નાગોરી સુલેમાનભાઈની આ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે, જેઓ પોતે શાંતિ દેના બેંક ગ્રામીણ ખાતે બ્રાન્ચ મેનેજર છે અને આ સંદર્ભે તેઓની વિશેષ પૂછપરછ હાથ ધરી નાગરની તપાસ હાથ કરવામાં આવી છે। હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું। ડીસા નગરપાલિકાના વિપક્ષી સદસ્યે શહેરમાં ચાલી રહેલી માર્ગો બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના કર્યા આક્ષેપો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। જાગો ખેડૂત મિત્રો, જાગો, ઓછો ખર્ચ અને વધુ ફાયદા। વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો।
અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674747. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓમાં કેટલું વજુદ છે તે ડીસા નગરપાલિકાના વિપક્ષના નેતાએ ખુલ્લા પાડ્યા છે. ડીસા નગરપાલિકાના વિપક્ષના નેતા દીપકભાઈ પટેલે શહેરમાં અત્યારે ચાલી રહેલી માર્ગોની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવ્યા છે. દીપક પટેલે જણાવ્યું છે કે ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નવીન માર્ગોની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં વ્યાપક ગેરરીતિ આચરાઈ રહી છે અને તેના લીધે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. ડીસા શહેરમાં ડાયમંડ સોસાયટીમાં તાજેતરમાં જ બનેલો રોડ આ ગેરરીતિની પોલ ખોલી રહ્યો છે. શહેરમાં અત્યારે માર્ગ બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટરો વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી રહી છે, તેમ છતાં ડીસા નગરપાલિકાના વર્તમાન સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેના લીધે સરકારી અને પ્રજાના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જે જે શહેરની અંદર ભૂગર્ભ ગટર યોજના પૂરી થઈ હોય ત્યાં સીસી રોડ માટે ઘણી બધી ગ્રાન્ટ આપેલી છે, જેના અનુસંધાનમાં ડીસા શહેરમાં પણ સીસી રોડ બનાવવા માટે ઘણી ગ્રાન્ટ આપી છે. એ ગ્રાન્ટ અનુસાર ડીસા શહેરની અંદર પણ ઘણા સીસી રોડ બન્યા છે, પરંતુ ઘણી જગ્યાએ એ સીસી રોડના કામમાં બિલકુલ એકદમ ગેરવહીવટ થયો છે. આપણે ઉદાહરણ તરીકે મેં જોયું છે, હમણાં 2 દિવસ પહેલાં જ હું ડાયમંડ સોસાયટીના રોડ જોયો, એ સોસાયટીના રોડ સીસી રોડ બનાવવામાં 5-6 મહિના થયા કે અત્યારે આખો રોડ તૂટી ગયો છે. એટલે મારે નગરપાલિકાને પણ નમ્ર વિનંતી છે કે સરકાર શ્રી જે રૂપિયા આપે એ રૂપિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને સારામાં સારા રોડ બનાવે અને આવા જો જે રોડ આવે રીતના બન્યા હોય અને જે કોન્ટ્રાક્ટર હોય એને કોન્ટ્રાક્ટરની જવાબદારી આપે, એમને બિલ અટકાવી નાખે અને ફરીથી આવા જે રોડનું સુપરવાઇઝિંગ, કારણ કે ઘણી જગ્યાએ રોડ બને છે પણ એનું મોનિટરિંગ થતું જ નથી, કર્મચારી ત્યાં મોનિટરિંગ ન થાય એટલે કોન્ટ્રાક્ટર એમની રીતે રોડ બનાવતા હોય છે, જે રોડ ખૂબ ખરાબ થાય છે. એટલે આ રોડ ઉપર ધ્યાન આપે અને સરકારના જે પૈસા છે, લોકોના પરસેવાના પૈસા જે ગ્રાન્ટ સ્વરૂપે સરકાર આપે છે એ વેડફાય નહીં, એના માટે ફરીથી નગરપાલિકાના વિનંતી કે આવા રોડ ઉપર પૂરતું ધ્યાન આપે અને સુપરવાઇઝિંગ કરી સારામાં સારું કામ થાય એ વિનંતી. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે રીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 743-754 રૂપિયા રહ્યો હતો. રાયડો 621-671, મગફળી 851-930, ઘઉં 307-331, બાજરી 291-331, ગવાર 650-665, જ્યારે રાજગરાનો ભાવ 700-801 રૂપિયા રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 183 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડો 3451, મગફળી 157, ઘઉં 9, બાજરી 277, ગવાર 82, રાજગરો 112 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં નરમાશ જણાઈ હતી.
આજે સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 29,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 43,250 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા ઘટીને 43,050 રૂપિયા રહ્યો હતો. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખુલી ગઈ સુરક્ષા વ્યવસ્થાની પોલ. મંદિરના મુખ્ય દ્વાર નજીકથી મળી આવ્યો બોમ્બ. બનાસકાંઠા જિલ્લાના માર્ગો બન્યા ખૂનના પ્યાસા. થરાદ વાવ હાઈવે પર વરરાજાની ગાડી શણગારવા ગયેલા મિત્રોને નડ્યો અકસ્માત. એકનું ઘટના સ્થળે મોત. અંબાજીના ત્રિશુળિયા ઢાળમાં વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી બસ ટકરાઈ પહાડ સાથે. બસમાં હતા કેપેસિટી કરતા વધારે બાળકો. બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડીનો સિલસિલો ચાલી આવે છે વર્ષોથી. 6.5 વર્ષ અગાઉ દેના ગુજરાત ગ્રામીણ બેંક સાથે છેતરપિંડી આચરનારા વધુ એક શખ્સની ડીસા તાલુકા પોલીસે કરી અટકાયત. ડીસા નગરપાલિકાના વિપક્ષી સદસ્યએ શહેરમાં ચાલી રહેલી માર્ગો બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના કર્યા આક્ષેપો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.